કોરોનાની સૌ મોટો સુનાવણી મામલે હાઈકોર્ટે આપ્યો છે વચગાળાનો હુકમ. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઊભી કરવા નિર્દેશો કર્યા છે. કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારી કરવા માટે આદેશ કર્યા. હાઈકોર્ટે રાજ્ય સરકારના જવાબ બાદ હાલની પરિસ્થિતિ અને સરકારે કરેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા રાજ્ય સરકારને રાહત મળી છે. જો કે સાથે જ હાઈકોર્ટે ત્રીજી લહેરની તૈયારીઓ કરવા નિર્દેશ પણ આપ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સીએચસી પીએચસીમાં સુવિધાઓ ઊભી કરવા માટે કહેવામાં આવ્યું તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સામેની લડાઈ લડી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવી જરૂરી છે અને તે માટેનો સ્ટાફ પણ ઉપલબ્ધ કરાવવા સરકારને કહેવાયું છે. તો રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત છે ત્યારે સરકારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી અછત ન રહે તેવી ટકોર પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. મ્યુકોરમાઇકોસિસની બીમારી સામે લડવા ઇન્જેક્શન પૂરા પાડવા આદેશ કર્યો. તમામ હોસ્પિટલોમાં ઇન્જેક્શન પહોંચાડે છે સરકાર. કોરોનાના કેસ ઘટ્યા છે પણ નિશ્ચિત થઈ જવાની ખૂબ જરૂર છે. કોરોનાની અલગ અલગ લહેર સામે લડવા માટે સરકારે તૈયાર રહેવું પડશે. કેટલાક સૂચનો હાઈકોર્ટે સરકારને આપ્યા છે. ત્રીજી લહેર માટે બાય એન્ડ લાર્જ તો એક જ કીધું છે કે સરકારી તંત્રએ આમાં આળસ લેવાની જરૂર નથી અને એમણે એમના પ્રયત્નો ચાલુ રાખવાના છે. ત્રીજી લહેરની જોડે જ જ્યારે વાત કરીએ તો વેક્સિનેશનનો મુદ્દો આવે છે, જે કાલે ઘણા મહદઅંશે કાલે ડિસ્કસ કરવામાં આવ્યો હતો અને કોર્ટે સરકારને કીધું છે કે એ લોકો સ્પોટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરે, નહીં કે ઓનલી પોર્ટલ થ્રુ રજિસ્ટ્રેશન, પણ થોડુંક પોર્શન સ્પોટ રજિસ્ટ્રેશન માટે રાખે અને બને એટલો જલ્દી જે 2 કરોડ અને 25-30 લાખ બીજી રસીનો જે ઓર્ડર કર્યો છે એ રસી તાત્કાલિક મળે જેથી લોકોને આપી શકાય. મ્યુકોરમાઇસિસ ને રિલેટેડ એમાં કોર્ટે કીધું છે કે કારણ કે આ રોગ અત્યંત તીવ્ર છે અને અઘરો છે, રોગને જે નિરાકરણ માટેના જે ઇન્જેક્શન છે એ સખત અછતમાં છે અને એનઆરઈની જે ડિસ્ટ્રીબ્યુશન પોલિસી છે એ કોર્ટને યોગ્ય લાગી નથી. કોર્ટે એ બાબતે ધ્યાન દોર્યું છે કે જ્યારે ડિસ્ટ્રિક્ટ લેવલે આ ઇન્જેક્શનનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે ત્યારે એ મેડિકલ ઓફિસર નક્કી કરશે કે કયા પેશન્ટને આપવું, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટનું એવું કહ્યું છે જેમ રેમડેસિવિર જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવતા હતા એમ જ આ પ્રકારના ઇન્જેક્શન પણ અમે જરૂરિયાતવાળાને આપીએ છીએ. તો પ્રશ્ન એ આઈને ઊભો રહે છે કે શું આ જરૂરિયાત નક્કી અધિકારી જેમ કે કલેક્ટર તલાટી કે એવું કોઈ નક્કી કરશે કે મેડિકલ ઓફિસર નક્કી કરશે. અને આ બાબતે હાઈકોર્ટે કીધું છે કે મેડિકલ ઓફિસર દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે એક ટીમ બનવી જોઈએ જે નક્કી કરશે કે આ ઇન્જેક્શન કયા જરૂરિયાતવાળા લોકો છે ને એમને આપવામાં આવે. આપણે જે 2 ફેઝથી તકલીફો જે સહન કરી છે એ આપણી ભૂલોથી હવે આપણે શીખવાનું છે, એટલે ફરી કોઈ તકલીફ ન થાય ને કોઈનો જીવ ન જાય એના માટે સરકારે તૈયારીઓ કરવાની રહેશે, જેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેડિકલ સહાય છે, મેડિસિન્સ છે, આ 3 વસ્તુ પર મહત્ત્વની એમની તૈયારીઓ કરવાની રહેશે. જેમાં મેડિકલ જે વ્યક્તિઓ છે, જે સ્ટાફ છે, એના માટે એવું કહેવામાં આવ્યું કે ટેમ્પરરી બેઝ પર જે લેવામાં આવે છે એના માટે લોકો તૈયાર નથી થતા, અમુક ગામડાઓમાં જવા માટે નથી તૈયાર થતા મોટા ડૉક્ટર્સ. તો આવી પરિસ્થિતિમાં જ્યારે ટેમ્પરરી નોકરી હોય ત્યારે કોઈ ન આવે તો તમે એવું સેટઅપ કરો કે એમને પરમેનન્ટ સારી પગારથી ઓફર કરી શકો જેથી ગામડાઓની અંદર પણ વ્યવસ્થિત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય. મેડિસિન્સ માટે જેમ અત્યારે મ્યુકોરમાઇસિસ માટે પણ એમણે કીધું કે તમે રેમડેસિવિરના ઇસ્યુઝમાં અને આ બધા ઇસ્યુઝમાં હજી સુધી નીતિ તૈયાર કરી રહ્યા છો, તેના માટે એક બહુ સ્પષ્ટ અને દૂરંદેશીવાળી નીતિ તૈયાર કરો જેથી દર ફેરી લોકોને પિલર ટુ પોસ્ટ ન જવું પડે અને કોઈપણ વ્યક્તિનો સંયોજન કે કોઈપણ વ્યવસ્થાના અભાવના લીસાવે કોઈનો જીવ ન જાય એવી તે વ્યવસ્થા કરવી જોઈએ.